સમાચારમાં આગળ વાત કરીએ પંચમહાલની તો પંચમહાલમાં ગઈકાલે મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ પડતા

અધિકારીઓને જાણ થતા તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા મોરફા હડફ તાલુકાના વિકાસ અધિકારી સહિત તથા ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી કરી હતી મકાનોના પતરા

મકાનોના પતરા ઉડી ગયા હતા ને એક મકાનનું છાપરું પણ પડી ગયું હતું ને ત્યારે આજે નુકસાન થયું છે તેનો વળતર તાત્કાલિક આપવા માટેની પણ કાર્યવાહી કરવામાં આવી છે ને વાવાઝોડા સાથે વરસાદ પડતા એક વૃદ્ધ મહિલાને ઈજાઓ પણ પહોંચી હતી સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓને જાણ થતા તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મોરફા હડફ તાલુકાના વિકાસ અધિકારી સહિત પણ લોકો ઘટના સ્થળે તરત જ પહોંચ્યા હતા ને જરૂરી કાર્યવાહી પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવી હતી આજ રોજ મોરવા તાલુકામાં વેજમા ગામમાં કાલ રાત્રે જે વાવાઝોડું સાથે વરસાદ આવ્યો આ વાવાઝોડામાં વેજમા ગામના સાત થી આઠ જેટલા મકાનોને નુકસાન થયું છે એમાં બે થી ત્રણ મકાનોએ વધારે નુકસાન થયું છે અને આજે વહીવટી તંત્ર અને અમારા આગેવાનો બધા જ તાલુકા વિકાસ અધિકારી ગામના આગેવાનો અને વડીલો બધા ભેગા થઈને આજે અમે એનું જોવા આવ્યા છીએ અને એના પ્રમાણે સરકારશ્રીના નોર્મ્સ પ્રમાણે ઝડપથી એમને સહાય મળે એના માટે આજે તજવીજ કરી કરેલી છે અને ઝડપથી એમને મદદ મળે અને જે પણ નુકસાન થયું છે એ તંત્ર અને ધ્યાને દોરી એમને તરત જ લાભ મળે એના માટે કાર્યવાહી કરવામાં આવશે મોરવા હડપ તાલુકાનું વેજમા ગામ લક્ષ્મણભાઈ સોનાભાઈ એમના સુપુત્ર શૈલેષભાઈ લક્ષ્મણભાઈ રાત્રેના વાવાઝોડું આવ્યું હતું તો ઘર મારું પત્ર સાથે આખું ઉડી ગયું છે અને ઘરનો સામાન બધો પલળી ગયો છે અને ઘરને જલ્દીથી અમારું રિપેર થાય એવું સરકારશ્રીને નમ્ર વિનંતી છે શૈલેષભાઈ લક્ષ્મણભાઈ મોરબા હડદ તાલુકાના વીજમાં મુકામે ગઈકાલે રાત્રે વરસાદ અને વાવાઝોડાથી અમુક મકાનોને નુકસાન થયેલું છે એની આજે સ્થળ મુલાકાત કરી છે આમાં સ્થળ મુલાકાત કરતાં અમુક મકાનોના દિવાલો પડી ગઈ છે અમુકના પતરા નરિયા બધું ઉખડી નીકળી ગયું છે અને એકાદ માજીને પણ નુકસાન થયું છે પરમા વાગ્યું એની માટે અમે પીએસસી પર ફોન કરી અને હેલ્થની ટીમ બોલાવી છે એની તાત્કાલિક સારવાર થશે અને જે લોકોના મકાન પડી ગયા છે એ લોકોનું ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર મુજબ જે પણ ચૂકવાપાત્ર થશે તો સરકારશ્રીની જોગવાઈ મુજબ એને ચૂકવણું કરવામાં આવશે જય હિન્દ